જમીન સંપાદન થયેલ પણ રસ્તો ન બનતા કેટલાક સવાલો ઉઠ્યા છે. અંજાર શહેરના બાયપાસ રસ્તા માટે 22 વર્ષ પૂર્વ જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરાઈ હોવા છતાં પણ આ રસ્તો બન્યો ન હોવાના મુદ્દે વિપક્ષી સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા હતા. શહેરમાં ભારે વાહનોની અવરજવર દૂર કરવા માટે વર્ષ 2002 બાયપાસ રસ્તા માટે જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સંપાદનના આટલા વર્ષો બાદ પણ સત્તાધીશો દ્વારા આ રસ્તો બનાવવામાં આવ્યો નથી. બાયપાસ રસ્તાના અભાવે યોગેશ્વર ચોકડી પાસેથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. તો છેલ્લા 20 વર્ષમાં ઓછામાં ઓછા 100થી વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય અને મામલો ગરમાય તેવા સમયમાં કલેક્ટર દ્વારા ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે છે. અલબત્ત તેનો અમલ કોણ કરાવે? જાહેરનામાના કારણે વાહન ચાલકોને 40-50 કિલોમીટરનો ફેરો ફરી મોડવદર થઈ જવું પડે છે. આટલું લાંબુ અંતર વાહન ચાલકોને પરવડે એમ નથી. પરિણામે વાહન ચાલકો જાહેરનામાનો ભંગ કરી શહેરમાંથી પસાર થતા હોય છે. તો હાલમાં અંજાર શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. પ્રજાકીય મુશ્કેલી નિવારવા તંત્ર સમક્ષ અનુરોધ કરવામાં આવ્યો હતો.